इस विकास यात्रा में जोड़वा माटे थईने भारतीय जनता पार्टी प्रदेश महामंत्री विप्लव सिंह वाघेला ने वरद हस्ते आम आदमी पार्टी प्रदेश मंत्री तेमने संगठन मंत्री तरीके आम आदमी पार्टी में खूब काम कर्यु छे। सौराष्ट्र त्रण जिल्ला प्रभारी तरीके जेमने खूब काम कर्यु छे एवा राजभा झाला आज अहीं जोड़वा माटे उपस्थित थया छे। त्यारे हूँ प्रदेश महामंत्री प्रदीपसिंह जी ने विनती करूँ छू कि तेओ तेमने खेस अने टोपी द्वारा भारतीय जनता पार्टी में स्वागत करे। ભારતીય જનતા પાર્ટીમાં રાષ્ટ્રહિતના કાર્ય માટે સ્વાગત કરે ભારતીય જનતા પાર્ટીના ભગવા ખેસ અને ભગવી ટોપી દ્વારા પ્રદેશ મહામંત્રી સ્વાગત કરી રહ્યા છે। હવે હું પ્રદેશના મહામંત્રી પ્રદીપસિંહજી વાઘેલાને વિનંતી કરું છું કે આજે ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં રાજભા ઝાલા અને સૌરાષ્ટ્રની અંદર રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં એક જાણીતું નામ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમનું હૃદયથી હું સ્વાગત કરું છું। દેશની અંદર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારે ભારતનું ગૌરવ વધારી રહ્યા છે, ભારતના ગરીબોના કલ્યાણ માટે કામ કરી રહ્યા છે, ભારતના ભવિષ્યના નિર્માણ માટે દ્રઢ સંકલ્પ સાથે પરિશ્રમ કરી રહ્યા છે, માત્ર ભારત નહીં વિશ્વભરની અંદર ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી બની ચૂકી છે। એવા સમયે નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને સ્વીકારીને દેશ માટે કામ કરવા માટે ભાઈ રાજભા ઝાલા ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે એમનું સ્વાગત કરું છું। એ જે પાર્ટીમાં કામ કરતા હતા એમના અનુભવો એ આપની સાથે પણ શેર કરવા માગે છે। ગઈકાલે અમને મળ્યા, પહેલાં પણ અમારી સાથે હતા, મારા સિનિયર આગેવાન તરીકે મેં એમની સાથે કામ કર્યું છે। પ્રામાણિકતાથી નિષ્ઠાથી કામ કરતા એક સામાજિક અને રાજકીય આગેવાન તરીકે એમની સૌરાષ્ટ્રભરની અંદર ઓળખ છે। હું હંમેશા કહું છું કે આમ આદમી પાર્ટીએ નક્સલવાદનું સુધરેલું વર્ઝન છે। જ્યારે જેએનયુની અંદર અફઝલ હમ સરવિંદા હૈ તેરે કાતિલ જિંદા હૈ, સુપ્રીમ કોર્ટ ભારતનું સંવિધાને અફઝલને ફાંસી આપી એની સામે પણ જેમને સવાલ ઉઠાવ્યા હતા એવા લોકો વચ્ચે જઈને આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલજીને અમે સમર્થન આપતા હતા, સીએએની આપ ઘટના જાણો છો। ભારતના પડોશી એવું પાકિસ્તાન હોય, લંકા હોય, બાંગ્લાદેશ હોય, નેપાળ હોય કે અફઘાનિસ્તાન હોય, ત્યાંના લઘુમતી એવા હિન્દુઓ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી, શીખ, એમને ભારત આવવું હોય, જે મહાત્મા ગાંધીજીની ઈચ્છા હતી, એમને આપેલું વચન હતું કે ધર્મના આધારે ભારતના ભાગલા તો થાય છે પણ પાકિસ્તાનની અંદર જે લઘુમતીઓ હશે એમને ભારત પરત આવવું હશે તો ભારત એમને રક્ષણ પણ આપશે, નાગરિકતા પણ આપશે, મતદાનનો અધિકાર પણ આપશે, રોજગાર પણ આપશે। આ મહાત્મા ગાંધીની ઈચ્છા
देशना वर्तमान प्रधानमंत्री नरेन्द्र भाई मोदी जी पूरी करी नागरिकता कानून लाया। आ नागरिकता कानून नो विरोध भारतनी विचारधारा ने राष्ट्रवाद ने खंडित करवानी जेनी विचारधारा छे एवा विदेशी एजेंसी ना एजेंटो विरोध करता था एमना समर्थन में पण जईने शाहीन बाग में जईने भाषण आपवा वाला आम आदमी पार्टी ना नेताओं ने देशनी जनता ओळखे छे। अने वारंवार पहला पण कही चूको छूं फरी एक वार कहूँ छूँ कि नक्सलवादनुं सुधरेलू वर्जन अर्बन नक्सली એ નવા સ્વરૂપે ભારતને તોડવા માટે રાજનીતિ કરવા માટે દેશભરમાં ઘૂમી રહ્યા છે। ઘણા બધા સ્ટેટોની અંદર એમની ડિપોઝિટ ડોલ થઈ છે, એ ઉત્તર પ્રદેશ હોય, એ ઉત્તરાખંડ હોય, ગોવા હોય, કર્ણાટક હોય, અને ભવિષ્યની અંદર પણ જેટલી પણ ચૂંટણીઓ આવશે ગુજરાત સહિત હિમાચલ સહિત આ બધા જ રાજ્યોની અંદર પણ એમના ભારતની જનતા ગુજરાતની જનતા હિમાચલની જનતા એમના હાલ બેહાલ કરવાની છે નિશ્ચિત છે। અને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત થવાની છે એ પણ નિશ્ચિત છે ગુજરાતની જનતાના આશીર્વાદથી। એવા સમયે આ અર્બન નક્સલીઓની વિચારધારાને છોડીને ત્યાં ગયા પછી એમની કાર્ય પદ્ધતિ, એમની વિચારધારા, એમના દેશને તોડવાના ષડયંત્રો, આ બધી વાતોથી અવગત થઈને રાજભા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં આજે પ્રવેશ કર્યો છે ત્યારે એમનું સ્વાગત પણ કરું છું। અને ફરી એકવાર આપના માધ્યમથી ગુજરાતના જુવાનીઓને કહેવા માગું છું કે આવો સાથે મળીને નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર ભારતના નવનિર્માણનું જે ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે એમાં સહભાગી થઈએ। આ પ્રકારે ભારતને તોડવાવાળા વિદેશી તાકાતોના એજન્ટોને જાકારો આપીએ, આપ સૌનો આભાર માનું છું। આપ સૌને કંઈ મને કંઈ પ્રશ્ન પૂછવા હોય તો એના માટે હું આપ સૌ સમક્ષ ઉપસ્થિત છું। એકસો ને સાહીઠ વિધાનસભા સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી એ ઉમેદવારોનું યાદી જાહેર કરી છે। ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતા ઘણા બધા યુવાનો, ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતા ઘણા બધા મહિલાઓ, લાંબા સમયથી ભાજપનું કોઈ 40 વર્ષથી 50 વર્ષથી કામ કરતા અમારા વડીલો અને સામાજિક જીવનની અંદર પ્રસ્થાપિત થઈ ચૂક્યા હોય એવા કેટલાક સામાજિક આગેવાનોને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે। એ બધાનો વિજય નિશ્ચિત છે। ક્યાંક કોઈ કાર્યકર્તાની નારાજગી હોય તો ભારતીય જનતા પાર્ટી કેડરબેજ પાર્ટી છે, વિશ્વમાં એકમાત્ર પાર્ટી છે જે પાર્ટીની અંદર લોકતંત્ર છે, જે કાર્યકર્તાઓને નાના મોટા મંદુક હોય છે એ અમારા સુધી આવતા હોય છે। બહુ જલ્દી આ બધા જ કાર્યકર્તાઓ એકજૂટ થઈને નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારે ભારતના નવનિર્માણ માટે ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે એમાં સહભાગી થવા માટે આ તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એકજૂટ થઈને આ વિધાનસભા ચૂંટણીની અંદર ઐતિહાસિક વિજય તરફ ગુજરાતના જનતાના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે ત્યારે એ બધા પણ સહભાગી થવા માટે આ કામમાં જોતરાશે। એ રાજભા જવાબ આપશે પણ હું પણ કહેવા માંગુ છું દરેક કાર્યકર્તાને કામ કરતા કરતા ક્યારેક સમય સારો અને ખરાબ આવતો હોય છે, એમના જીવનનો પણ એ સમય સારો નહીં હોય એવું હું પોતે પણ માનું છું। એ એમનો વ્યક્તિગત નિર્ણય હતો અને નિર્ણય કરતા ઉત્તમ નિર્ણય આજે એમને કર્યો છે, રાષ્ટ્રવાદી વિચારધારામાં પરત આવ્યા છે એટલા માટે હું સ્વાગત કરું છું। બાપુ, બાકીના વાતના ધારાસભ્ય કેસરીસી ગઈકાલે આપની અંદર જોડાયા, એક તો એ અને બીજું કે અમને સીધી રીતે જોડાયા છે, ધારાસભ્ય તરીકે રાજીનામું નથી આવ્યું, પાર્ટી એની સામે પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી કરવા માટે વિચારી રહી છે, કાયદાકીય
સલાહ લઈને એની દિશામાં ચોક્કસ કહીને કે પગલા લઈશું. બહુ જલ્દી તમારી પાસે જે વિધાનસભાના ઉમેદવારોનું લિસ્ટ બાકી છે એ આપના સુધી પહોંચાડશું. 160 વિધાનસભાના ઉમેદવારોનું લિસ્ટ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી જ મૂકી શકે. આ શિસ્તબદ્ધ પાર્ટી છે, કેડરબેજ પાર્ટી છે. કાર્યકર્તાથી લઈને રાષ્ટ્રીય નેતૃત્વ સુધી બધા જ આ નિર્ણયની અંદર સંમેલિત થઈને આટલો સારો નિર્ણય ગુજરાતની જનતાની અપેક્ષા મુજબનો. બહુ લાંબા સમયથી ગુજરાતની જનતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપે છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટીની પણ જવાબદારી છે કે જનતા વચ્ચે જઈને યોગ્ય નેતૃત્વ આપી શકે એવા ઉમેદવારો આપવા. અનુમાન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડાજી, દેશના યશસ્વી ગૃહમંત્રી અને ગુજરાતના ગૌરવવંતા પુત્ર એવા આદરણીય અમિતભાઈ સાહેબનો આભાર માનું છું કે 160 જેટલા જે કાર્યકર્તાઓને ટિકિટ આપી છે, બધા જ ગુજરાતની જનતાના સેવાનું સદભાગ્ય એમને મળવાનું છે અને ખૂબ સારું કામ પરિશ્રમ કરીને કરશે. અમારા કેપ્ટન ભૂપેન્દ્રભાઈ પટેલ છે એ બધાને ખબર જ છે. આજે આપને પણ જણાવું છું, સત્તાવાર રાષ્ટ્રીય અધ્યક્ષ અને અમારા આદરણીય અમિતભાઈ શાહ સાહેબ જાહેર કરી ચૂક્યા છે. અમારા પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ પણ વારંવાર પબ્લિક મિટિંગની અંદર એ કહી ચૂક્યા છે. એ કાર્યકર્તા છે, કદાચ દુઃખી થયા હશે, તેમને સમજાવી લઈશું. બાપુ બહુચરાજીના પણ કાર્યકર્તાઓ નારાજગી વ્યક્ત કરતા હતા. ત્યાં રજનીભાઈની માંગણી હતી કે ત્યાંથી રજનીભાઈ ચૂંટણી લડે. રજનીભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના આદર્શ કાર્યકર્તા છે. રજનીભાઈ લાંબા સમયથી ભાજપનું કામ કરે છે, ભારતીય જનતા પાર્ટી માટે પૂર્ણ સમયના કાર્યકર્તા તરીકે પણ એમણે કામ કર્યું છે, ધારાસભ્ય તરીકે પણ એમણે ઉત્તમ કામગીરી કરી છે, રાજ્યના ગૃહમંત્રી તરીકે પણ એમણે ઉત્તમ કામગીરી કરી છે. અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહામંત્રીની એમની જવાબદારી છે, એ જવાબદારી સારી રીતે નિભાવી શકે એટલા માટે એ સંગઠનના કામમાં લાગવાના છે. અને એમના વિસ્તારના કાર્યકર્તાને હું પોતે પણ મળ્યો છું, એ કાર્યકર્તાની વાત સાંભળી પણ છે અને એમની વાત યોગ્ય જગ્યાએ પહોંચાડવાનો પ્રયાસ પણ કરીશ. હિન્દી આજ ભારતીય જનતા પાર્ટી મેં સૌરાષ્ટ્ર કે સામાજિક ઓ રાજકીય નેતા ઓર આમ આદમી પાર્ટી કે સંગઠન મેં જિનકે પાસ સચિવ કા દાયિત્વ થા એસે રાજબા જાલા ભારતીય જનતા પાર્ટી મેં શામિલ હુએ હૈ. મેં બડે ભાઈ રાજબા જાલા કા હૃદય સે ભારતીય જનતા પાર્ટી મેં સ્વાગત કરતા હું और उनको आश्वस्त करता हूँ कि भारतीय जनता पार्टी में उनकी शक्तियों का ठीक से उपयोग होगा, उनको काम भी मिलेगा. आज देश में नरेंद्र भाई मोदी साहब का देश के प्रधानमंत्री के तौर पे अथाक परिश्रम करके भारत के नवनिर्माण के लिए सतत प्रयत्नशील है. आज भारत का गौरव दिन ब दिन बढ़ता जा रहा है. हर क्षेत्र में चाहे वो गरीबों का कल्याण का विषय हो, आदिवासी के कल्याण का विषय हो या आदिवासी का नेतृत्व के विषय हो, पीने के पानी की समस्या के बारे में काम हो, बिजली के विषय में काम हो, हर क्षेत्र में आज भारत आगे बढ़ रहा है. और भारत आज जो विश्व की जो महासत्ताएं हैं उनके साथ कॉम्पिटिशन कर रहा है. ऐसी स्थिति में भारतीय जनता पार्टी भी दिन ब दिन मजबूत और बड़ी बन रही है. आज भारतीय जनता पार्टी विश्व की सबसे बड़ी पार्टी बन चुकी है. देश में माननीय नरेंद्र भाई मोदी जी भारत के विकास के लिए सतत प्रयत्नशील है. राज्य के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल साहब भी गुजरात की जनता के
कल्याण के लिए कार्य कर रहे हैं। ऐसी स्थिति में राजबा जाला भारतीय जनता पार्टी में आज शामिल हुए हैं, मैं उनका स्वागत करता हूं। और वो अपने जीवन के कुछ साल जिस पार्टी में गुजार कर आए हैं, उस पार्टी के बारे में मैं बार बार कहता था कि नक्सलवाद का सुधरा हुआ वर्जन है। जब जेएनयू में अफजल हम शर्मिंदा है, तेरे कातिल जिंदा है, सुप्रीम कोर्ट और भारत के संविधान के सामने जेएनयू में जो युवा नारे लगाते थे, उनके समर्थन में आम आदमी पार्टी के नेता केजरीवाल जाते थे। नागरिकता कानून जो भारत के पड़ोसी देश है वहाँ से रघुमती समाज, जो हिंदू है, जो सिख है, जो ईसाई है, जो जैन है, जो बौद्ध है, उनको भारत में वापस रक्षण देना और नागरिकता देने के लिए जो कानून महात्मा गांधी की इच्छा के अनुसार देश के वर्तमान प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी ने पारित किया है, उस कानून का भी उन्होंने विरोध किया था। ये उनकी हिंदू विरोधी मानसिकता दिखाती है। ऐसी पार्टी को छोड़कर आज राजबा जाला भारतीय जनता पार्टी में आए हैं। और सौराष्ट्र में जितने भी आम आदमी पार्टी में काम करने वाले कार्यकर्ता है, उन सबको मिलकर वो कहने वाले हैं कि आम आदमी पार्टी देश को तोड़ने का काम कर रही है, आम आदमी पार्टी छोड़कर भारतीय जनता पार्टी को आप ज्वाइन करिए। और कल से पूरे सौराष्ट्र में प्रवास करने वाले हैं। मैं फिर एक बार राजबा जाला का तहे दिल से भारतीय जनता पार्टी में भारतीय जनता पार्टी के प्रदेश अध्यक्ष माननीय सी आर पाटिल साहब की ओर से स्वागत करता हूँ। तुम्हारी बच्चे राजबा जाला ने साड़ू छू आप सबने कहीं एमने साथ बात करी हो अथवा एमने पण तमने कहीं बात करी हे तो बात करशे। सौनो आभार। भारत माता की जय। नमस्कार मित्रों, मारा माटे आजे खूब आनंदनो दिवस छे। घणी वखत राजनीति में एवं थतुं होय छे कि क्यारेक संजोगो एवा निर्माण थता होय छे के तमे मुख्य प्रवाह थी जेनी साथे लागणी थी जोड़ायेला, हमणां ज मारा आम आदमी भाजपना खूब ज प्रतिष्ठित आगेवान अने मारा नाना भाई प्रदीपसिंह भाई जे वात करी ए रीते हूँ 18 वर्ष भारतीय जनता पार्टी में संगठन में काम करूँ, बैठेला तमाम लोगों साथे मैं काम करूँ छू। अने भाजपनी जे काम करवानी सिस्टम, कार्यकर्ता साथे जे लागणी थी जे एप्रोच छे, एमा जे काम करूँ छे, पछी थी मैं कीधुं एम संजोगो एवा निर्माण थया था कि हूँ भाजप छोड़ू तू, एने आपणे समयनी बलिहारी ज कहीशुं, बीजू कंई कहेवू मारी दृष्टि व्याजबी नथी लागतुं। પણ આમ આદમી પાર્ટીમાં છેલ્લા 20 મે 2020 મેં આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો કંઈ જ એવું અસ્તિત્વ નહોતું। અત્યારના જે આગેવાનો છે, ગોપાલભાઈ ઇટાલિયા, ઈશુદાનભાઈ ગઢવી, આ બધા લોકો પણ પછીથી આમ આદમી પાર્ટીમાં જોડાણા હતા। અને રાજકોટ શહેરમાં આમ આદમી પાર્ટીની ઓળખ, વ્યક્તિગત મારી પ્રતિભા, વ્યક્તિગત મારું જાહેર જીવન અને વ્યક્તિગત મારી ઇમેજથી મેં ઊભી કરી હતી અને કોર્પોરેશનની ચૂંટણી મારા નેતૃત્વમાં લડાઈ હતી। ત્યારબાદ આમ આદમી પાર્ટીએ મને પ્રદેશ સંગઠન મંત્રી તરીકેની જવાબદારી આપીને ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર 3 જિલ્લાના પ્રભારી તરીકેની જવાબદારી આપી હતી। 3 જિલ્લાના સંગઠન નિર્માણનું કામ મારા નેતૃત્વ નીચે, મારી માર્ગદર્શન નીચે કર્યું હતું। ત્યારે પાર્ટીમાં મને એવું કહેવામાં આવ્યું હતું કે રાજભા તમે ખૂબ જ અનુભવી છો, તમને સંગઠનનો ખૂબ બહોળો અનુભવ છે, તો પાર્ટીનું સંગઠન વ્યવસ્થિત નિર્માણ કરો અને અત્યારથી જ આગામી જે વિધાનસભા છે એના માટેની તમે તૈયારી કરો અને કાર્યકર્તાને જોડો, નવા નવા લોકોને જોડો।
એટલે મેં એમને એવું કીધું હતું કે ભાઈ કાર્યકર્તાને હું જોડીશ તો ખરો, પણ કારણ કે મારો 20 વર્ષનો જાહેર જીવનનો અનુભવ છે, પરિસ્થિતિઓ ક્યારે ચેન્જ થતી હોય છે એનું કંઈ નક્કી નથી રહેતું હતું. એટલે મેં એમને, એ લોકોએ મને કીધું હતું કે આપણે કાર્યકર્તાને સાથે ક્યારેય દ્રોહ નહીં કરીએ, કાર્યકર્તા જે રીતે કામ કરે છે એ રીતે એમને મહત્ત્વ આપશું, અને અમુક સમય સુધી એ ચાલ્યું પણ, પરંતુ ભેદી રીતે કહું છું, મારા પૂર્વ વક્તા ભાઈએ જે વાત કરી એ વાતને ક્યાંક અંશે સમર્થન મળે એવું મને લાગે છે. ભેદી રીતે કહું છું કે જે રીતે પાર્ટીનું સંગઠન વ્યવસ્થિત ચાલતું હતું, કાર્યકર્તા પણ દિલથી અમુક કામ કરતા હતા, પણ દાખલા તરીકે ભાઈ શ્રી ભરતભાઈ મને વચન આપ્યું હોય કે રાજભા આજે હું જોડાણો છું આમ આદમી પાર્ટીમાં, પ્રદીપસિંહે મને કીધું હોય કે તમે આવી રીતે છે ને તમારી, બીજું તો અમારે કંઈ જોતું નહોતું, પણ અમારી શક્તિ અમારા અનુભવનો પાર્ટી પ્રોપર ઉપયોગ કરે અને અમારું માન સન્માન જળવાય એ માટે થઈને કામ કરતા હતા. પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે 2 કે 3 મહિના પહેલાં દિલ્હીથી ડાયરેક્ટ સંદીપ પાઠકજી આવી ગયા. સંદીપ પાઠકજી આવીને સમગ્ર ગુજરાતનું તમામ સંગઠન ડિઝોલ્વ કરી નાખ્યું. જે કાર્યકર્તાઓએ આ સંગઠન ઊભું કરવામાં, જે કાર્યકર્તાઓએ પાર્ટીને નિર્માણ કરવામાં, ગુજરાતમાં પાર્ટીનો પગ પસેરો કરવામાં તન તોડ મહેનત કરી હતી એ બધાને પણ ડિઝોલ્વ કરીને એની જવાબદારીઓ છીનવી લીધી. એ પછીથી જે નવી જવાબદારીઓ આપી એમાં પણ નિષ્ઠાવાન અને ઈમાનદાર કાર્યકર્તાઓને એમને જવાબદારી. એટલે ભેદી રીતે આ કરવામાં શા માટે આવું કર્યું એ હજુ મને પ્રશ્ન છે કે આ આવું કરવા પાછળનો ઉદ્દેશ શું હશે. એટલે કાર્યકર્તા ખૂબ નારાજ છે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને કોઈ સાંભળવાનું નથી. આજે સ્થિતિ એવી છે કે જે ટોચના લીડરો છે એ પોતપોતાની ધારાસભા પકડીને બેસી ગયા છે. હું ભાજપમાં હતો એટલે કાર્યકર્તાની લાગણીઓને સમજવું, ભાજપની જે સિસ્ટમ છે સિસ્ટમને રહીને હું આમ આદમી પાર્ટીમાં પણ કામ કરતો હતો કે ભાઈ જે કાંઈ નિર્ણયો છે એ સામૂહિક નિર્ણયો લેવાય, સંકલનથી નિર્ણયો લેવાય એવી કોઈ જ પદ્ધતિ. એના માટે મેં 1-2 વાર જે કાંઈ સંદીપ પાઠકજીનું ધ્યાન દોર્યું કે સર આવી રીતે આપણે કરવું જોઈએ, ખરેખર દરેક કાર્યકર્તાની લાગણીઓને સાંભળવી જોઈએ, એની લાગણીઓ જોઈને એને સારું સિલેક્શન કરવું જોઈએ, એમને જવાબદારી આપવી, પણ એવી કોઈ જ વાત એ કરતા નથી. આજની તારીખે હજારો ગુજરાતના કાર્યકર્તા એ ખૂબ જ નારાજ છે કે એમને, એ બિચારા રોવે છે, એમને કોઈને કમિટમેન્ટ આપ્યું હતું, એને આની પહેલાં સંદીપ પાઠકજી આવીને એવું કીધું કે તમે ગેરંટી કાર્ડ આપો, જે લોકો વધારે વધારે ગેરંટી કાર્ડ આપશે એને એને અમે ટિકિટ આપશું. જી એ આખો એ બે વિષય આમાં સામેલ નથી થતો સાહેબ. ઓમાં એમાં એમાં એ વિષયના એટલા માટે હજારો હજારો કાર્યકર્તાને, આને તો હજારો કાર્યકર્તાને કરી નાખ્યા. હજારો કાર્યકર્તાની લાગણીઓ સાથે એને ચેડા કરી રાખી હતા. હજારો કાર્યકર્તા, નિર્દોષ કાર્યકર્તા જે ભાવનાથી જોડાયા હતા એમને પણ ક્યાંય વિશ્વાસમાં નથી લીધા. આપને કહું આ એક છે, એક સીમિત વિષય છે કે સરકાર પૂરતી વાત છે, પણ આ પેલું હવે આખું બોડી હોય કે તમામને એવું નથી, આખી જે આખું જે છે એ ભેદી જ છે, સમજાણું નથી પાછળનું કરવાનું કારણ શું. બીજા નંબરમાં એ કર્યા પછી સારી રીતે સજેશનો આપ્યા પછી કોઈને, પછી તમને કહું કે જે ટિકિટોનું થયું એ ટિકિટોમાં, એટલે એક જ વસ્તુ છે કે કાર્યકર્તાની લાગણીઓ સાથે ખિલવાડ કર્યો છે, દ્રોહ કરે છે, છેતરપિંડી કરે છે. હે, મા પ્રદેશ મંત્રી હતો હું, ના મને કહેતા હતા રાજકોટ 69માં મને કે તમે લડો, હજી છેલ્લે સુધી મને કે તમારે જ્યાં લડવું હોય ત્યાં રાજભા તમે, પણ હું મારે લડવા, લડીને શું કરવાનું, જે કાર્યકર્તા મારા ભરોસે આવ્યા છે એ કાર્યકર્તાની યાર મારે દ્રોહ કરવાનો? જે કાર્યકર્તા આપણા ભરોસે આવ્યા હોય એમને કોઈ સાંભળો નહીં, એની કોઈ વાત ના કરો, એને 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 તમે મહત્વ ના આપો, એને પ્રોપર કામ ના આપો તો શું કરવાનું? ભાજપ પહેલી વસ્તુ હું કહી દઉં હજુ કે હું ખૂબ જ સ્વાભિમાની માણસ છું. જે તે વખતે પણ મારે સ્થાનિક ત્યાં મારું નેતૃત્વ હતું એની સાથે કોઈને કોઈ વિષય બાબતે સ્વાભિમાનનું ઓલું થયું હતું એટલે મેં છોડી દીધું હતું. નહીં, ચિમન કાકા નહોતા ત્યારે, ત્યારે ત્યારે બીજા બીજા લોકો હતા. ના, પૃથ્વીસિંહ ત્યારે નહોતા, પૃથ્વીસિંહ ક્યારેય નહોતા. ના, એટલે એટલે પ્રદેશે મને ખૂબ સમજાવ્યો હતો, પણ હું એમ કહું છું કે સંજોગો મારો સ્વભાવ
કે ભાઈ આવી રીતે પ્રદેશે મને ખૂબ સમજાવ્યો હતો. નરેન્દ્રભાઈએ પણ ખૂબ મને રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન નરેન્દ્રભાઈએ જવાબદારી આપી હતી, મને ત્રણ ટર્મ મહામંત્રી તરીકે પણ બનાવ્યો. પણ ત્યારે જે સંજોગો નિર્માણ થયા ને એ સંજોગોને આધીન જ આખી વસ્તુ થઈ એવું માનું છું. મને એવું લાગે છે કે હવે લગભગ નહીં બદલું, એટલા માટે હું હજુ હું બહુ સ્પષ્ટ માણસ છું ભાઈ. કારણ કે પરિસ્થિતિ એવી છે કે કાલે શું નક્કી શું થતું હોય નથી કહી શકાતું. હું હંમેશા મારી નબળાઈ ગણો તો નબળાઈ, પ્લસ પોઈન્ટ ગણો તો પ્લસ પોઈન્ટ, વાસ્તવિક અને દરેક વખતે. હવે મારે જે તે વખતે આ આમ આદમી પાર્ટીમાં ચાલતું ત્યારે કોઈ મીડિયાના મિત્રે મને પૂછ્યું, મને કે તમે એટલે મિતભાઈ જો સવારે છે ને સવારે ઠંડી હોય ત્યારે રેનકોટ પહેરો, પરિસ્થિતિઓ ચેન્જ થાય. અને એમાં કારણ કે આ જે આખી સિસ્ટમો છે એ સિસ્ટમમાં ક્યારે બદલ આવે, કેવા લોકો હોય તો એની યારે ન પણ અનુકૂળ આવે, એવું પણ થતું એને એ વાસ્તવિકતા છે. પણ મારો પ્રયત્ન એવો હોય કે સિસ્ટમ છે, અને મેં જોયું છે અન્ય જગ્યાએ આટલી શ્રેષ્ઠ સિસ્ટમ નથી, એટલે કદાચ હું અહીંયા સેટ થઈને જ રહીશ એમ. જી અત્યારે હું એવું માનું છું કે સ્ટેબલ મેં જોઈ લીધું છે કે વર્તમાન સમયમાં દેશની અંદર જોવો કે શ્રેષ્ઠ જો કોઈ સંગઠન હોય તો આમ આદમી પાર્ટી, સોરી ભાજપનું છે. એ જૂનું જૂનું છે ને એટલે મગજનું હાલતું હોય. હા આપી દો આપી દો આપી દો આપી દો આપી દો. તમને આજે વિષય થોડોક મળી જાય ને ક્યાંક. જી આજ આમ આદમી પાર્ટી કી કાર્ય પદ્ધતિ ઓર કાર્યકર્તાઓ કી લાગણીઓ કો ઉખા જાતા હૈ ઉસ બાત કો લેકે આમ આદમી પાર્ટી કે શીર્ષસ્થ નેતૃત્વ કો લાસ્ટ ટુ મંથ છે મેં સિસ્ટમ મેં બદલાવ લાને કે લીએ બોલ રહા થા કે કોઈ ભી સંગઠન હૈ વો માનવીય અભિગમ સે ચલના ચાહીએ, કોર્પોરેટ સ્ટાઇલ સે સંગઠન નહીં ચલના ચાહીએ. આજ જો આમ આદમી પાર્ટી ચલ રહી હૈ કોર્પોરેટ સ્ટાઇલ સે ચલ રહી હૈ. વૈસે જો કાર્યકર્તા હૈ ઉસકી ભાવનાઓ કો ઇગ્નોર કિયા જાતા હૈ ઓર દિલ્હી સે આઈ હુઈ ટીમ જો દિલ્હી સે પેડ લોગ હૈ વો લોગ ગુજરાત કે કાર્યકર્તાઓ કો આદેશ કર રહે હૈ. જીન કાર્યકર્તાઓને ચાર ચાર પાંચ પાંચ સાલ સે આમ આદમી પાર્ટી કો ખડા કરને કે લીએ તન મન ધન સે કામ કિયા થા ઉન કાર્યકર્તાઓ કી ભાવના કો સમજા નહીં જા રહા હૈ ઓર જો પેડ લોગ હૈ વો ઉસે આદેશ કરતે કે આપકો યે કરના યે નહીં કરના હૈ. ઇસ વજહ સે આમ આદમી પાર્ટી કે ગુજરાત કે બહોત કાર્યકર્તા હજારો કાર્યકર્તા નારાજ હૈ ઓર મેરી જહાં જિમ્મેદારી થી જો કાર્યકર્તા મેરે ભરોસે પે મેરે વિશ્વાસ પે આમ આદમી પાર્ટી મેં જુડે થે ઉન કાર્યકર્તાઓ કો ન્યાય મિલે ઇસલિયે મેને પાર્ટી મેં બહોત પ્રયત્ન કિયે. તો મુજે ભી એસા લગા કે જો પાર્ટી કાર્યકર્તા કી ભાવના કો નહીં સમજતી હૈ, કાર્યકર્તા કો વચન દે કે ફિર જાતી હૈ, ઉસ પાર્ટી કા ભરોસા નહીં કરના ચાહીએ. શીઘ્ર હી ઉસ પાર્ટી સે નિકલ કે જહાં હમે અચ્છા લગે ઉસ પાર્ટી મેં જોઇનિંગ હોના ચાહીએ ઓર હમે એક પ્લેટફોર્મ સે કામ કરના ચાહીએ. તો ઇસમે મુજે ભારતીય જનતા પાર્ટી જો મેરી માતૃ સંસ્થા હે પુરાની પાર્ટી હૈ 18 સાલ તક વહાં મેને કામ કિયા હૈ ઉસ પાર્ટી મેં મેં આજ જોઇન કિયા હૈ. યહાં કે સંગઠન કી જો સિસ્ટમ હૈ ઉસ સિસ્ટમ સે ભી મેં પ્રભાવી હું પરિચિત હું. તો આજ મેં આમ આદમી પાર્ટી છોડ કે ભાજપા મેં જોઇન કિયા હૈ ઓર ભાજપા કા શીર્ષસ્થ નેતૃત્વ જો મુજે કામ સોંપેગા વો કામ રાષ્ટ્ર કે હિત મેં કરતા રહુંગા.